નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9. હું છું જગદીશ. 12 વાગ્યાના સમાચારની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચારથી. ગુજરાતમાં ફરી તીડના આક્રમણની દહેશત વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા પર તીડ ત્રાટકવાની શક્યતાઓ છે. પાકિસ્તાનથી તીડનું ઝુંડ રાજસ્થાનના જેસલમેરમાં પ્રવેશ્યું છે. મહેસાણા કૃષિ વિભાગે ખેડૂતોને આ અંગે ચેતવણી પણ આપી દીધી છે કે તીડ આવે તો ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. બે દિવસમાં તીડ ખેતરમાં આક્રમણ કરી શકે છે અને કચ્છમાં પણ તીડ આવવાની પૂરી શક્યતાઓ રહેલી છે. કેન્દ્ર સરકારે કચ્છ વહીવટીતંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ કરી છે. જિલ્લા વહીવટીતંત્રએ કંટ્રોલ રૂમ પણ ઊભો કર્યો છે. ફરી એક વખત તીડની દહેશત વર્તાઈ રહી છે અને જે ખેતરો છે ઉભા પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે. કુલદીપ પરમાર સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે. કુલદીપ, પૂરી વિગત. જગદીશ, જે પ્રકારે અગાઉ પણ તીડનું આક્રમણ એ બસ સરહદી વિસ્તારમાં થયું હતું ને તે બાદ ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તીડે આતંક મચાવ્યો હતો, પરંતુ જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાન અને રાજસ્થાનનું જે રણ છે તેમાં મોટો ઉપદ્રવ તીડનો છે અને તીડ હવે અત્યારે જેસલમેર વિસ્તારમાં છે. તેને કંટ્રોલ કરવાની કામગીરી તીડ કંટ્રોલ ઓથોરિટી કરી રહી છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે છેલ્લા 4 દિવસથી બનાસકાંઠામાં જે વાતાવરણમાં પલટો આવ્યો તેના કારણે જે રણ વિસ્તાર અને રાજસ્થાન અડીને આવેલો વિસ્તાર છે તેમાં ભેજનું વાતાવરણ છે ને આ ભેજનું વાતાવરણ તીડને સૌથી વધુ અનુકૂળ આવે છે. એટલે કે કહી શકાય કે જે પ્રકારનું વાતાવરણ હવે થયું છે તેના કારણે તીડના આક્રમણની શક્યતા ચોક્કસ વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓ જે છે ઉત્તર ગુજરાતના તેની અંદર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. કહી શકાય કે કુદરતનો કહેર હવે ચારે બાજુથી થઈ શકે છે. એક તરફ ભર ઉમનાળે ચોમાસા જેવું વાતાવરણ સરહદી વિસ્તારમાં હતું, કોરોનાનો કહેર છે, અને હવે જો તીડનું આક્રમણ થાય તો ખેડૂતોની સૌથી કપરી પરિસ્થિતિ થાય. જોવાનું એ રહેશે કે જ્યારે તીડના આક્રમણની શક્યતા છે ત્યારે જેસલમેરમાં જે તીડનું ઝુંડ અત્યારે પ્રવેશ કરી ચૂક્યું છે તેને અટકાવવા માટે તીડ ઓથોરિટી કેટલી કારગર સાબિત થાય છે, અને જ્યારે હવે વહીવટીતંત્રને ખ્યાલ છે કે તીડનું આક્રમણ ગમે ત્યારે સરહદી વિસ્તારમાં થઈ શકે છે ત્યારે તેને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર શું પગલાં ભરે છે. જગદીશ, બિલકુલ. કુલદીપ, આભાર તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ. તો તીડ આવે તો તરત જ જે તાલુકા અધિકારી કે જિલ્લા અધિકારી હોય તંત્રને જાણ કરવાની પણ એક સલાહ આપી દેવામાં આવી છે અને આવનારા 1 કે 2 દિવસમાં તીડ આક્રમણ કરી શકે છે.